سبحان الله والحمد لله والله أكبر سبحان الله والحمد لله والله أكبر سبحان الله والحمد لله والله الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام والتحية والإكرام على العبد الموجد والرسول المصدد المصطفى الأمجد والمحمود الأحمد سيد العرب والعجم شفيع الأمم حبيب إله العالمين أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة الباقية الأبدية على أعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنكري فضائلهم أجمعين من ليلنا هذا إلى قيام يوم الدين آمين يا رب العالمين قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم رب زدني علما صلى الله عليه محمد وعلى محمد لا صلى الله عليه محمد اذن گرامی محبان علی محمد علیہ الصلوۃ والسلام علماء کرام بزرگان قوم ملت یونین جماعتوں رسپانسیبل प्रमुख साहबों जिम्मेदारों खिदमत गुजारों बच्चाओं जवानों माँ बहनों जहाँ तक आवाज़ पहुँची रही है बधाने खिदमत में ईद सईद फितर मुबारकबादी साथ अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु दुआ करो जल्दी लिए तो रात जो साफ थी जाए अमुक भैया भाई बचा रस्ता में मन लगे कि स्कूल उद्घाटन में तो थोड़ा शरीक थी सके इंशाल्लाह ઈદની મનાસબતથી એક બે વસ્તુ સ્કૂલનું ઉદઘાટન જે એમના એલાન થયો ઇલ્મની એક અહમિયત અને એક બે નસીહતો અગર જે નસીહત કરવાનો આપણને હક નથી અગર કોઈ કહે કે નસીહત અમને કરે છે તો એ ખોટી વાત છે કેમ કે કોઈ પણ કોઈને નસીહત કરવાનો હક છે જ નહીં આપણે જો છે એ હક છે કે જે લોકોને અલ્લાહ નસીહત કરવા માટે મોકલાવ્યા છે એ લોકોને નસીહતને દોહરાવી નસીહત કરવા માટે ફકત ને ફકત ખાલી કે કાયનાતની જાત છે અને એ પછી ચાર દમાસીમીન અલેહ મુસલાતો સલામ જે એ લોકો નસીહતો ફરમાયવા છે એ લોકોને મદ્દેનજર રાખતા જ છે આપણે જે વસ્તુઓ જો છે તબલીગમાં આવે છે એ ઓલમાનું કામ હોય છે અને અલહમદુલિલ્લાહ માહે મુબારક રમઝાનનો એક મહિના એના ઉપર મેક્સિમમ ભાર દેવામાં આવ્યા કોશિશો થઈ અને ઇતલા પ્રમાણે જોવા પ્રમાણે મોમિનીનની
ખુશી પ્રમાણે એ અહેસાસ થાય છે કે અલ્હમ્દુલિલ્લાહ જાની જોઈને નથી થાતી પણ બીજી ઠેકાણેથી જઈને અમુક તકલીદો કરતા હોય છે જેમ આપણે તો એમાં એક વસ્તુ છે માહે મુબારક રમઝાનમાં વિચાર થયા હતા બોલવાના પણ મોકો મુનાસિબ નહોતા કેમ કે એ ટાઈમમાં બચ્ચાઓ જવાનીઓ બુઝુર્ગોને જો છે જીઓ જો બોલે છે એક બે વસ્તુ હોય છે એક દુઆ છે અગર થઈ શકે તો બહુ સારી કહ્યું વસ્તુ નથી કેમ કે ઉર્દુ હિસાબે આપણે કેમ કે આપણે માહોલમાં ખબર નથી તો આપણા બચ્ચાઓ આપણા જવાનીઓ આપણા બુઝુર્ગો એ બોલ બોલે તો ઘણી ફરી આપણે અહેસાસ થતા હોય કે મેં આગા સાહેબને અગર ગુજરાતી ના આવડતી હોય કોઈ એવા બોલ બોલે તો આશેથી કોઈ બુઝુર્ગ બોલી દેતા હોય ભાઈ એમ આપણે ગુજરાતીમાં એમથી એમ વધારે સારું તો એમ જ જો છે હું આ જીઓ એટલે એ બુઝુર્ગ માણસ અગર જો છે બચ્ચાઓને બોલતા હોય છે હવે અહીંયા થાય છે કે જો છે માવતરોને જીઓ જીઓ છે બચ્ચાઓ કેમ કે સમજતા નથી મકસદ શું છે તો એના ઉપર જરા સુભાન અલ્લાહ કહો નારા લગાવો સલવાત ભેજવામાં આવે માશા અલ્લાહ છે તો આ એનાથી જો છે જે ઉર્દુ જાણવા વાળા સમજવા વાળા જેવો છે એના સમય આખું જો છે કસીદાનો બોલનું જો છે હુરમત એ જો છે પાયમાલ થઈ જાય છે અહેસાસ થાય છે કે આ શું થાય કેમ કે કોઈ નવા માણસ જોઈએ ઇન્ડિયા પાકિસ્તાનમાં તો એ બિચારા હસતે અને વિચાર કરતે કે આ શું થઈ રહ્યા છે તો જીઓ એ આપણે બચાવવા માટે એક જાતની દવા છે સલામત રહો જીઓ પણ એને કહેવામાં આવે અને કોણ કહે એમાં જો છે ફેર પડી જાય છે તો ઘણી ફેરે અને કસીદાઓમાં નવહામાં મરસિયાઓમાં અને એમ જ દુઆઓમાં દુઆઓમાં પણ વધારે કોશિશ થવું જોઈએ કેમ કે એમાં વધારે અર્થનો અનર્થ થાય છે જો આપણા પાસે એટલી સગવડ એટલી પોસિબિલિટી હોવા છતાં અગર આપણે આપણા પાસે ટાઈમ છે સહી કરવા તો સાહુને એમ જ જો છે એ વસ્તુઓને પણ અને થોડા આહિસ્તા આહિસ્તા જેવી રીતે તમને કોશિશ કરી રહ્યા છે ફ્રેન્ચી તરફ જવા માટે ઇંગ્લિશ તરફ જવા માટે તો હવે એ ફ્રેન્ચી કરતા અગર થોડાક કોશિશ ઉર્દુ ઉપર હોય ને તો ઇન્શાઅલ્લાહ ગુજરાતી પણ આપણી સહી થઈ જશે ને ઉર્દુ પણ સહી થઈ જશે કેમ કે એક વસ્તુ એ છે કે અહીં મેં માસુમીન અલૈહિસ્સલામનો પણ કૌલ છે અને આપણને બધાને ખબર છે કે આપણા મરજા પણ ઘણી ફેરી એના ઉપર ભાર આપ્યા છે પણ મિર્ઝા ગાલિબ જો છે કહે છે કે મરજ બઢતા ગયા છું છું દવાથી કે જે જેમ જેમ દવા કરવા ચાલુ કર્યા બીમારી વધતી જાય છે તો જ્યાં સુધી આપણા મરજાનો હુકમ નહોતા ઓછા જો છે એના તરફ ગુજરાત ફ્રેન્ચી અને ઇંગ્લિશ તરફ તવજો ઓછી હતી એના હુકમ પ્રમાણે એના હુકમ પછી જો છે વધારે જો છે જો તો ફ્રેન્ચીનો પ્રોગ્રામ અને ફ્રેન્ચીમાં બોલ કોશિશ થવું જોઈએ કે આપણી ભાષા એ કલ્ચર છે એને પકડવાની જરૂર તો છે એના જરિયાથી જો છે આપણી કામયાબી છે બાકી છે તો ઇન્શાઅલ્લાહ આ જ્યાં ઇમ્પોસિબલ હોય નામુમકિન વસ્તુ હોય તો એ બીજી વસ્તુ છે પણ બનતા સુધી થવું કોશિશ એ હોવું જોઈએ કે ઇન્શાઅલ્લાહ આપણી જબાન એ સલામત રહે અને એ જબાનનો હુરમત અને તસદ્દુક પણ હોય એને સમજવા માટે બસ ખાલી કે બીજાને જોઈને અમુક વાર કામ કરવાનો નથી જો શું થાય છે તારીખમાં એક વાક્યો મળે છે કે એક રાજાનો છોકરો જો છે કેદ થયા જંગ થઈ બાદશાહમાં ઘરે આગળ જંગ થતી હતી તો જંગ કરતા કરતા જો છે એ રાજાનો છોકરો જો છે એ સામેવાળી ફોજ પાસે કેદી થઈ ગયા હવે કેદી થઈ ગયા તો શહેજાદા હોય તો બાલક જેને કહેવાનું શું બને પ્રિન્સનો છોકરો હોય રાજાનો છોકરો તો એના ચહેરા એના કલ્ચર એના ઉઠવા બેઠવા એના અખલાક એવા હતા કે એને જો છે ખાસ બીજા જો દેશનો બીજા ગામનો જો બાદશાહ હતા એની સેવા માટે એને રાખવામાં આવે છે કે તમારી જાની સલામત હોય તો સમજતા હું બાદશાહ વાત કરે કે કંઈ માંગતું નથી તું મને બોલ એ કહે છે કે હું છે આજે તમારા ખામને ઈદનો દિવસ છે ને તો હવે ખાવાનું વધારે તો એક મહિનાનો રોજા પછી ઘણી ફેરી તો એમ લાગતા હોય કે એક મહિનાનો રોજાનો જેટલા જો છે શરીરમાં જે કમી થઈ હતી એક જ દિવસનું ખાણા પૂરા કરી નાખે છે સિગરેટ હોય કે ખાવા પીવાનું હોય કે તેલ હોય કે જે હોય બાબા જોલા સલવાત મારી જિંદગી મારા બાપ સાથેની જિંદગી જો છે એ યાદ આવી ગઈ અને મને મારા જમાના યાદ આવે કેમ કે હું જો છે રાજાનો દીકરો છું હું શહેજાદા છું બાદશાહ વિચાર કરે છે કે શહેજાદાનો છોકરા ભલે કેદી છે પણ આજે દુનિયાવી એતબારથી પણ કેદમાં પણ જેવા કેદી હોય છે અગર મોટા કેદી છે તો એને એક સ્પેશિયલ સરકારી કેદી અગર કોઈ હોય છે કોઈ મનીષર અગર કોઈ ભૂલ કરે એને અગર કેદમાં રાખવામાં આવે તો એને સ્પેશિયલ પર મારે રાજાનો દિલ જો છે દુખે છે કે બાદશાહનો છોકરો જો છે શહેજાદા અગર મારા કેદમાં હોય તો એને મારા પાસે જો છે ખિદમત માટે ન હોવું જોઈએ પર મારે એને એક્ઝામ લેવા ચાહે છે એને એક્ઝામ માટે પૂછે છે કે ભાઈ એક બતા તું એ ખાવાનું જે
بہترین سامان موجود چھے اما بہترین مرغ پالتا پرندہ واللہ میں تیری مما یشتہون سورہ واقعہ میں جنت کی انہوں مثال چھے کہ ایوہ پرندہوں نو گوشت مل سے کہ جے انسان نہیں خواہش تمنا ہو سے خوشی دکھاوا والا تو یہ راجہ جو چھے ایک پرندہ اٹھاوے چھے جو سگیلا آتا کی تریلا آتا کی تو خبر نہ تھی پنی ایک پرندہ ایک پنچھی جو چھے جے سپرا اوپر اٹھا آتا انہیں لے کے پوچھے چھے کہ آپ پرندہ نو اندر سوتی ساری بزرہ ساری بستو کھاوا محسوس چھے تو شہزادہ پروارے جو چھے کہے چھے کہ انہی چامڑی چامڑی جو چھے بہترین بہترین پرندہ ماں کھاوانی بستو چھے پربارے بادشاہ یہاں جے اوتر کر رہے دنیا بھائی سے ہمارا ساتھی بھائی سے کھیلا انہیں باپا جی مرے کے انہیں کھلاوے چھے انہیں پچی جو چھے انہیں پر خرچی جے ستی ہو اچھی کرین آئے گا اب ایک وہ ایسے حسد ایک بیجا جو چھے غلام یہ جویا کہ خالی ایک سوال نو جواب دے ہی نہیں جو چھے آج جو چھے اپنا دوستار کہہ دی آ غلام تھے گیا بابا بادشاہ نو بازو میں بیسی گیا بادشاہ نو سفرا اور کھاوا بیسی گیا اب بے تن دیوس پچی جو چھے یہ پن چالو کرین آئے گا کہ بھی تو روانو એને પણ ઈ સવાલ કરવામાં આવ્યા હવે જ્યારે એને સવાલ કરવામાં આવ્યા તો ઈ પણ ત્યારે જો છે સુફરા ઉપર ટુકડીનો ટુકડા નહોતા કે કોઈ પંછી નહોતા ત્યારે બકરા હતા હવે એને પૂછે છે ભાઈ બકરામાં સૌથી સારી જલ્લાદ ને બુલાવીને કહે છે કે મકસદ તો મને તો તારી ચામડી ઉતારવાની જરૂર છે પણ હું તને માફ કરું છું યાદી જા ને કોઈ દિવસ સામે નહીં આજે તારા જો છે તારી જે હસ્તી છે જે તારી શક્તિ છે જે તારી પોસિબિલિટી છે જેના તું લાયક છે તને એવા કામમાં એને જો છે પહાડ ઉપર જો છે સખત કામ દેવામાં આવ્યા તો કાબાનો મકસદ છે કે તકલીફ જો છે ખાલી જોઈને બીજાને અમુક ફેરે હસદમાં એમ ના થઈ જવું જોઈએ કે એ ભાઈ એમ બોલા તો એ પણ એમ જ છે સમજવાની જરૂરતો છે તો એવી જ રીતે ઘણી વસ્તુ આપણે સાંભળતા હોય છે બીજી તો કેવી રીતે છે એ ક્યાં બોલવું જોઈએ કેમ બોલવું જોઈએ તો એમ ના થાય કે પંછી અને બકરાનો ચામડી બે બરાબર નથી થઈ શકતી એવી જ રીતે બસ ઇન્શાલ્લાહ કોશિશ થવું જોઈએ કે અમલમાં પણ ઇબાદતોમાં પણ અને ઇલ્મમાં પણ મારો સાથે અમલ છે ચાલીની નીંદર પણ જો છે બીજા માણસોનો જાગવા અને ઇબાદત કરતા પણ અસર થાય છે સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ ખાલી કે કાયનાત એના હબીબ રસૂલ ઇસ્લામ ને જેના માટે કહે છે કે વલ્લઝી બાસા ફિલ ઉમ્મીન રસૂલમ મિનહુમ યતલુ અલયહિમ આયાતિહી વ યઝકીહિમ વ યુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા જે દુનિયાને તાલીમ દેવા માટે આવ્યા છે એને પોતે રસૂલ ખુદા એને પોતે ખાલી કે કાયનાત હુકમ આપે છે કે મારા હબીબ કુલ રબ્બે ઝિદની ઇલ્મા તમે આવાજ આપો દુઆઓ કરતા રહો કે મારા ઇલ્મમાં વધારો થાય મને ઇલ્મ વધારે મળતું જાય તો ઇલ્મની કોઈ હદ નથી યાદ ત્યારે તો ઇસ્લામમાં છે ઉતલુબુલ ઇલ્મ મિનલ મહદે ઇલલ્લા હદ છે જ નહીં બાટ પ્લીઝ દે તાત સે દિસ જેટલા હોય એ સત્ય અપના ઉલમાએ કરામ જો છે મુજતહિદીન જો છે કહે છે આજે મુજતહિદ પણ શીખતા હોય છે મરજા જેની તકલીફ કરવામાં આવે છે એ પણ શીખતા હોય છે અગર શીખતા ન હોય તો એક નવો મસલો જે દુનિયામાં કોઈ દિવસ પસાર થયા જ નથી એના સામે આવે છે તો એને તહકીક કરીને કુરાન હદીસથી અક્સ કરીને એના જવાબ આપે છે એ પોતે પુરાવો છે એ આજે પણ એ શીખી રહ્યા છે તો શીખાવું પોતે એક જાતનો શીખામાં દર્શ છે તો એ લોકો પણ જો છે અને આપણને મેક્સિમમ જો છે એક વસ્તુ ધ્યાન હોવું જોઈએ કે માહે મુબારક રમઝાનની અજીન રૂહાનિયત ઇન્શાલ્લાહ છે અને આખા વર્ષ બાકી રહેશે મજલિસોમાં કંઈ કોશિશ થવું જોઈએ એમ નહીં કે આપણે જો છે સિર્ફ એ વિચાર કરીને આજે તો મને લાગે છે અમને થાક છે આજે મગજમાં ઘર તો નહીં એ જરૂરી વસ્તુ છે અને આના ઇલ્મે દીન અને ઇલ્મે દુનિયા આપણે બાંટા છે તકસીમ કર્યા છે કે દુનિયાવી ઇલ્મ દીની ઇલ્મ દુનિયાવી ઇલ્મ કોઈ છે જ નહીં જેટલા ઇલ્મ છે બધા ઇલ્મ જે છે મોહતરમ ઇલ્મ છે દીનનો ઇલ્મ છે ઇસ્તેમાલ અગર દીનનો ઇલ્મને અગર દુનિયા માટે ઇસ્તેમાલ કરવામાં આવે
તો ઇમામ ફરમાવે છે કે મારી કમર તોડી નાખ્યા છે એ આલિમો જે એના દિવિનનો ઇલ્મને દુનિયા માટે ઇસ્તેમાલ કરી છે અને સૌથી વધારે સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહ સૌથી વધારે જે અફસોસ જાહેર કરવામાં આવ્યા છે બદદુઆઓ દેવામાં આવી છે અહીં મેં માસમીન અલીમ સલામ તરફથી એ બદઅમલ ઓલમા જે એના ઇલ્મનો એમના તો કેમ કે ખરાબ બોલતા હોય છે ખાલી મોલાના તો બીજા જ માટે બોલે છે તો આજે જો છે ઓલમા માટે પણ ખબર પડે કે ના રસૂલ ઇસ્લામથી જ્યારે સવાલ કરવામાં આવે છે કે નબીઓ પાછી માસૂમો પછી અલ્લાહનો બંદાઓમાં સૌથી સારીમાં સારી મખલૂક સૌથી સારામાં સારા બંદા કોણ છે તો રસૂલ ઇસ્લામ પરબારી ફરમાવે છે અલ ઉલમા આલિમો છે પણ પરબારે જો છે એક બીજા સવાલને ઊંડા કરીને પૂછવાવાળા પૂછે છે શૈતાન સદ્દાદ નમરૂદ ફિરાઉન હામાન એ લોકો પછી બુજેલ ગુલાહ ગુસબિયાન એ લોકો પછી અલ્લાહનો બંદાઓમાં ઇન્સાનોમાં ખરાબમાં ખરાબ બંદા કોઈ કોણ સી ફિસિન કે કોમ હશે તો યહાં પણ જો છે રસૂલ જવાબ મળે છે અલ ઉલમા આલિમ અબે સામરવા વાલા તો વ્યાજ ના આવી ગયા કે બે પોતે આલિમ છે તફસીર બયાન કરવામાં આવ્યા કે ચારે ઇલ્મ ઉપર આલિમ અમલ કરે એના સહી ઇસ્તેમાલ કરે તો ઈ અંબિયા પછી સૌથી અઝીમ દરજો જો છે ઉલમા નો છે આપણે દરજમાનો દુઆમાં શું સાંભળે છે બેદમા ઇ શહદા વ બે મેદાદી ઉલમા શહદાનો ખૂનનો વાસ્તો હે અલ્લાહ અને ઉલમાની જો રોશનાઈ છે આંખ છે જે કલમની અંદર જો છે લખવામાં જે રંગ હોય છે એના વાસ્તા તો ઇમામ અલી સલાતો સલામની દુઆઓ છે ઇમામ અલી સલામ અને માસુમીન અલહમ સલામની નજરમાં એક શહીદનો ખૂન અને એક આલિમ દીન જે લખતા હોય એના રોશનાઈનો જો છે કુદરતા અઝમત ઈ બે બરાબર થાય છે અને ખુદાવંદ કરીમની બારગાહમાં એના વાસ્તો દે સલાત વ સલામ નો સત્તામાં ઈ દે સઈદ ફિત્ર ને અલ્લાહ અપના માટે દરેક મુમિન મુમિનાત ને માટે મુબારક થી મુબારક તર ફરમા આમીન અલ્લાહ મુહિબાન આલે મુહમ્મદ અલે સલાત વ સલામ ને આમાલે હસના ને કબૂલિયત નો શરફ અતા ફરમા આમીન અલ્લાહ ગુનાહ ને કબીરા વ સગીરા ને તો માફ ફરમા આમીન અલ્લાહ અપના વાલિદૈન અઝીઝ વ કારી મુમિન મુમિનાત જે દુનિયા થી ગુઝરી ગયા ખુદા બધા ની જીવારે રહમત વ મગફરત માં જગા અતા ફરમા અપના માં અપના અઝીઝ વ કારી મુમિન મુમિનાત માં જે બીમારો હોય ખુદા બીમારે કરબલા સૈયદ સાજદીન અલે સલામ બીમારે મદીના બીબી સોરા સલામુલ્લાહ અલયહા નું સત્તા માં દરેક મરીઝ ને શફાએ આજીર ઓ કામિલ અતા ફરમા આમીન અલ્લાહ મુહિબાન આલે મુહમ્મદ અલે સલાત વ સલામ ને દુનિયા વ માફિયા ની દરેક મુસીબત ઓ આફત ઓ બલા ઓ બીમારીઓ થી નજાત અતા ફરમા અપના મરજે તકલીદ આયતુલ્લાહ સિસ્તાની દા મસ્જિદ ઉલ આલી ઉલમાએ આલમ મરાજે કરામ આયાત એઝામ મદારાત મુકદ્દસા અને દરેક ખિદમત ગુઝારે ને ઇસ્લામી ને અલ્લાહ તું હિફાઝત ઓ ફરમા અલ્લાહ મુમિનીન ની ખિદમતો ને તું કબૂલિયત નો શરફ અતા ફરમા દુશ્મનાને ઇસ્લામ દુશ્મનાને કુરાન દુશ્મનાને અહલે બૈત અલૈહિમ સલામ થી બદલા લેવા માટે અપના આખરી ઇમામ ઇમામ ઝમાન અલી સલામ નું ઝુહૂર માં તાજીલ અને આપણને ઇમામ અલી સલાતો સલામ ની નુસરત ઓ મદદ ની તૌફીક અતા ફરમા અલ્લાહ અઝમત સાહિબ ઝમાન અલી સલામ નો સદકા માં અપના અઝીઝ ઓ કરબા મુમિનાત ને અલ્લાહ معرفت محمد و آل محمد اور سیرت محمد و آل محمد نے سمجھوا انا اوپر عمل انی حرمت نے باقی رکھوانی توفیق عطا فرماؤ اللهم تقبل منا انك انت السميع العليم